સુરતના ઉધનામાં મોડી રાત્રે લુમ્સના 3 માળના કારખાનામાં ભીષણ આગની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સુરતના ઉધના હરિનગર 3 નિયોન સ્કૂલની સામે બીઆરસી મંદિર સામે મોડી રાત્રે કાપડના યુનિટમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ આગ પાછળના અન્ય યુનિટમાં પણ પ્રસરતા અફરાતફરી મચી ગઈ હતી. ખૂબ મોટા પ્રમાણમાં માલ સામાન હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડના કરતા મજૂરા ડુભાલ અડાજણ માન દરવાજા ભેસ્તાન સહિતના ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી હતી. ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી. લુમ્સના કારખાનામાં અચાનક આગ લાગતા આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. કાપડના યુનિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શહેરના 7 ફાયર સ્ટેશનની 16 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. 3 માળના કારખાનામાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આ મામલે ફાયર ઓફિસર હિતેશ પાર્ટીએ જણાવ્યું હતું કે અમને કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આગ ખૂબ જ ભીષણ હોવાને કારણે અન્ય ફાયર સ્ટેશનની પણ મદદ લેવી પડી હતી. મજૂરા ડુભાલ અડાજણ માન દરવાજા બેસ્તાન ફાયર સ્ટેશનની ગાડીઓ પણ અહીં આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચી હતી. કારખાનાના માલિક દ્વારા આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. રાત્રિનો સમય હોવાથી કારખાનામાં કોઈ કામદાર કામ ન કરતા હોવાથી જેને કારણે જાનહાનિ ટળી હતી. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.